चलो नजर करिए सूरत ना मुख्य समाचारों पर। दरियाकांठाना गामों पर धीरे धीरे वावाजोड़ानी असर देखावा मांडी छे। काचा मकानोना पतरा उड़ी जाए तेवी स्थितिमां पूरपाट झड़पे पवन फूंकाई रह्यो छे। आजे सवारे एनडीआरएफनी टीमना जवानो दांडी दरिया किनारा तरफ गया हता, ज्यां स्थानिक लोगो साथे चर्चा करी हती। काचा मकानोमां रहेता लोकोने पोताना स्वजनोना पाका मकान होय तो त्यां जईने रहेवा माटे सूचन करायुं। दरियाकांठाना अलग अलग गामोमांथी अत्यार सुधीमां 1400 जेटला लोकोनुं स्थळांतर करवामां आव्युं छे। एनडीआरएफनी टीम सतत दरियाकांठाना गामोमां અને દરિયા કિનારાની મુલાકાત લઈ રહી છે। સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે। 80-90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। કામ વગર કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર નીકળવાનું ટાળવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી દ્વારા અપીલ કરાઈ છે। સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે। આજે સવારથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને પવન ફૂંકાઈ રહ્યો છે। મોડી રાતે સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો। કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓના ભાગરૂપે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। કોરોના સંક્રમણ ધીમી ગતિએ ઘટી રહ્યું છે। સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 1,35,327 થઈ ગઈ છે। આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1974 થઈ ગયો છે। તેની સામે શહેરમાંથી અને જિલ્લામાંથી 1,25,381 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે। પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે। એક્ટિવ કેસ ઘટીને 7,972 નોંધાયા છે। દહેજની ફરિયાદની તપાસ કરતી મહિલા પીએસઆઈને આરોપી પતિએ ફોન પર ધમકી આપી હતી, ત્યારબાદ સતત બીભત્સ મેસેજો કર્યા હતા। ત્રસ્ત પીએસઆઈએ આરોપી વિરુદ્ધ આઈટી એક્ટ અને સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે। જૂન 2019માં ડિંડોલી પોલીસમાં કંચન ઉપાધ્યાયે દહેજને લગતી ફરિયાદ નોંધાવી હતી। સાસરિયાઓ 5 લાખ રૂપિયા અને ગાડી માટે તેમજ ફ્લેટ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા। મહિલા પીએસઆઈ સુરત આવ્યા ત્યારબાદ આરોપીએ અન્ય નંબર પરથી પીએસઆઈને અવારનવાર બીભત્સ મેસેજ અને ગાળો તેમજ ધમકી આપી હેરાન કરતા હતા। હરિપુરા ભવાની વડની આંગડિયા પેઢીનો મેનેજર ક્રિકેટના સટ્ટામાં 35 લાખ હારી જતા દેવું થતા તેણે પેઢીમાંથી 55.35 લાખની ઉચાપત કરી હતી। ઉચાપત કેસમાં લાલગેટ પોલીસે 33 વર્ષીય આરોપી મેનેજર રવિ કાંતિલાલ પ્રજાપતિને વિસનગરથી ઝડપી પાડ્યો હતો। આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી રવિની ધરપકડ કરી તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। મિટિંગમાં તાઉતે વાવાઝોડાની અસરથી બચવા સરકાર દ્વારા આગોતરી સાવચેતીના ભાગરૂપે વિશેષ પગલાં લેવામાં આવે તેવી માંગણી ઔદ્યોગિક સંગઠનો દ્વારા કરાઈ હતી। ખાસ કરીને તમામ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર અને આઇસોલેશન સેન્ટરોમાં સાવચેતીના પગલાંરૂપે ઓછામાં ઓછા 4-5 દિવસ માટે પાવર બેકઅપ લઈને રાખવામાં આવે। આ ઉપરાંત દર્દીઓ માટેની સારવાર સંબંધિત તમામ પ્રકારની મેડિકલ જરૂરિયાત, દવાઓ અને મેડિકલ ઇક્વિપમેન્ટની આગોતરી વ્યવસ્થા કરી રાખવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું।